नमस्कार दोस्तों, आपનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. જય શ્રી કૃષ્ણ, જય માતા દી. હું છું શાસ્ત્રી મહેશભાઈ કનેલાલ ભટ્ટ અને આપની હાળવ્યા છો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત ધર્મ દર્શન. આજનો પંચાંગ અને રાશિ ભવિષ્યની માહિતી આપતા પહેલા પરમાત્માનું સુમિરન કરી લઈએ. જપાગુ શમશંગાશમ કાશ્યપિયમ મહારુધિમ તમોરિમ શ્રવાભગ્ન પ્રદોષમી દિવાકર સવિત્ર સૂર્યનારાયણ દેવતાભ્યો નમઃ પ્રાર્થના નમસ્કારં ચ નમસ્કરોમિ. તો આજે છે 3 ઓક્ટોબર 2021 અને વાર છે રવિવાર. મહિનો ચાલી રહ્યો છે ભાદરવો મહિનો. વટપક્ષની આજે 12 તિથિ છે. જી હા, વટપક્ષની આજે 12 તિથિ છે. આજે 12 શ્રાદ્ધ પણ આપ કરી શકો છો. આજે 12 શ્રાદ્ધ પણ છે. આજનો સૂર્યોદય સવારે 6:30 થશે. આજનો સૂર્યાસ્ત 6:24 થશે. તિથિની વાત કરીએ તો 12 તિથિ છે, જે રાતના 10:29 સુધીની રહેશે. નક્ષત્રની વાત કરીએ તો મઘા નક્ષત્ર છે, જે મળસ્કે 3:26 સુધીની, એટલે કે પૂર્ણતઃ મઘા નક્ષત્ર રહેશે. યોગની વાત કરીએ તો સાધ્ય યોગ છે, જે સાંજના 4:18 સુધી રહેશે. ત્યારબાદ શુભ યોગની શરૂઆત થઈ જશે. જો આજની રાશિની વાત કરવામાં આવે તો આજની ચંદ્ર રાશિ સિંહ છે, એટલે જે કંઈ પણ બાળકો જન્મ છે એનું નામ આપ સિંહ રાખો, સિંહ ઉપરથી રાખી શકો એમ છો. સૂર્ય રાશિ ચાલી રહી છે કન્યા. ઋતુ ચાલી રહી છે વર્ષા, બીજી ઋતુ ચાલી રહી છે શરદ, આયન છે દક્ષિણાયન અને વિક્રમ સંવત છે 2077. તો આ તો આજનું પંચાંગ. હવે વાત કરીશું આજના રાશિ ભવિષ્યની. જો આજના રાશિ ભવિષ્યની વાત કરીએ તો સૌપ્રથમ મેષ રાશિ. મેષ રાશિની જો વાત કરીએ તો આજે તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટને લગતી બાબતો પર ધ્યાન આપવું જોઈએ. પરિવારમાંના કોઈ મોટી વયની વ્યક્તિની તબિયતમાં તાણ ઊભી થઈ શકે એમ છે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો તમારા રોજિંદા આહારની અંદર આજે ખીરનો ઉપયોગ કરજો. આજે ખીરની પ્રસાદી ભગવાનને ધરી પછી પોતે પણ ગ્રહણ કરજો. ત્યારબાદ વૃષભ રાશિ. પારિવારિક જવાબદારીઓ વધશે, તમારા મગજ પર તાણ વધશે, તેનું હું વેવિશાળ થયું છે તેવા લોકો પોતાના ભાવિ જીવનસાથીમાં અદ્ભુત સુખીનું સ્ત્રોત જોશે, દેખાશે. જી હા, જેમનું વેવિશાળ થયું છે, જેમનું સત્પણ થયું છે એમની વાત ચાલી રહી છે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે કોઈપણ પ્રકારની લાકડી, જી હા, કોઈપણ પ્રકારનું વૃક્ષ, કોઈપણ પ્રકારની લાકડી એનું નિકંદન કરશો નહીં. કોઈપણ વૃક્ષ કે લાકડી કાપશો નહીં. ફર્નિચરનું કામ ચાલતું હોય તો આજના દિવસે અટકાવજો. ત્યારબાદ મિથુન રાશિ. જો મિથુન રાશિની વાત કરીએ તે જો પરિસ્થિતિઓ જલ્દીથી સુધરશે તો તમારા ઘરમાં સમારકામ અથવા તો સામાજિક મેળાવડાઓમાં તમને વ્યસ્ત રહી શકો એવી શક્યતાઓ વર્તાઈ રહી છે. તમારામાં પરાજયોમાંથી પદાર્થ પાઠ લેવો, જી હા, પરાજયોમાંથી પદાર્થ પાઠ લેવો ખૂબ જરૂરી છે. કદાચ એકાદ વાર તમે નિષ્ફળ જાઓ પણ એનો અર્થ એમ નથી કે તમે હંમેશાના માટે નિષ્ફળ જઈ શકો એમ છો. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે શેરીના કૂતરાને દૂધ પીવડાવજો. ત્યારબાદ કર્ક રાશિ. તમારા જીવનસાથી તરફ બેદરકારી તમારા સંબંધ પર અસર કરી શકે છે. તમારા મૂલ્યવાન સમય ફરીથી જીવનથામાં તમારી મીઠી યાદોને યાદ કરી ખુશખુશાલ સોનેરી દિવસો પાછા મેળવો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારા ઇષ્ટદેવની પૂજા કરી તેમને ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરો. ત્યારબાદ સિંહ રાશિ. સિંહ રાશિની વાત કરીએ તો પારિવારિક મેળાવડાઓમાં તમે કેન્દ્ર સ્થાને રહેશો. તમારો પ્રણય સાથી તમારી ખુશામત કરશે. આ એકલવાયા વિશ્વમાં તમને એકલા એકલી ન રહેવા દે એની ખાસ કાળજી આજે રાખશે. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારા વાળની અંદર કોઈપણ પ્રકારનું તેલ અથવા તો તેલીય પદાર્થ વાપરશો નહીં. જી હા, આજે વાળની અંદર કોઈપણ તેલ અથવા તેલીય પદાર્થ વાપરશો નહીં. ત્યારબાદ કન્યા રાશિ. આજે તમને પોતાનાથી જરૂર હશે પરંતુ તમે તે નહીં મેળવી શકો. જી હા, આજે તમને પોતાનાથી જ જરૂર પડશે પણ એવી વસ્તુ કે જે તમે પોતે પણ મેળવી શકો એમ નથી. જ્ઞાન માટે તમારી તૃષ્ણા નવા મિત્રો બનાવવા મદદ કરશે. પ્રેમીઓ પારિવારિક લાગણીઓ પ્રત્યે ખૂબ જ વિચારશીલ બનશે. આપના માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારે શિવ મંદિરે જઈ અને શિવજી મહારાજને દહીં અર્પણ કરવું. જી હા, શિવ મંદિરે જઈ શિવજી મહારાજને દહીં અર્પણ કરવું. ત્યારબાદ તુલા રાશિ. જો તુલા રાશિની વાત કરીએ તો ભાઈઓ બહેનોની મદદથી આજે તમને આર્થિક લાભ મળી શકે એમ છે. પોતાના ભાઈઓ બહેનોની સલાહ લો. ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજે બટુક ભૈરવ, કાળ ભૈરવ, જી હા, ભૈરવ દાદાનું જે કોઈ પણ મંદિર હોય, ક્ષેત્રપાલ દાદાનું જે કોઈ પણ મંદિર હોય એ મંદિરે જઈ દર્શન કરજો. ત્યારબાદ વૃશ્ચિક રાશિ. તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવો માટે સપાટ નીચે થોડુંક ખોદકામ કરો અને આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો. તમારા
અનિશ્ચિત વર્તન છતાં જીવનસાથી સહકાર તમને આજે આપશે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારે કોઈ પણ બે અલગ અલગ પ્રકારના ધન્ય કોઈ ભિક્ષુકને દાનમાં કરવા, બે અલગ અલગ પ્રકારના અનાજ કોઈ પણ ભિક્ષુકને દાનમાં આજે અર્પણ કરજો. તો હવે આપણે જોઈશું ધનુરાશિ. ધનરાશિ, જો ધનરાશિની વાત કરીએ તો તમને જે જોઈએ છે તેનાથી વિરુદ્ધ બાબતને આજે તમે આકર્ષી શકો એમ છો. તમારું ધન તમારા કામમાં ત્યારે જ આવી શકે છે જ્યારે તમે પોતાની ફિજુલ ખર્ચી બંધ કરશો. તો આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજે તુલસી માતાને જળ અર્પણ કરી ત્યાં દીવો કરજો. ત્યારબાદ મકર રાશિ, જો મકર રાશિની વાત કરીએ તો આજે શક્યતા છે કે તમને ધન સંબંધિત કોઈ મુશ્કેલી હોય પરંતુ તમે પોતાની જવાબદારીથી ખોટને નફામાં બદલી શકો એમ છો. તમારે તમારો ફિજુલ ખર્ચ બાળકોની સોબત માણવામાં, સોરી માફ કરજો, તમારે તમારો ફિજુલ સમય બાળકોની સોબત માણવામાં વિતાવવો જોઈએ. જી હા, બાળકોની સોબત માણજો, ફ્રીના સમયમાં એમની સાથે બેસજો, એમની સાથે ગપ્પા લડાવજો. આપના માટે આજના ઉપાય, જો આપના આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે તમારી આજુબાજુ સ્વચ્છતા જાળવજો, ઘરની સાફ સફાઈમાં ભાગ લેજો. ત્યારબાદ કુંભ રાશિ, જો કુંભ રાશિની વાત કરીએ તો તમારું જ્ઞાન તથા તમારી સારી રમૂજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. લાંબા સમયથી તમને જે જકડી રાખ્યો છે એકાંત ભર્યો તબક્કો તે આજે પૂર્ણ થશે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજના દિવસે વાહન કાળજીથી અને સાવચેતીપૂર્વક ચલાવજો. ત્યારબાદ મીન રાશિ, જો મીન રાશિની વાત કરીએ તો આજના દિવસે તમારી વધારાની ઉર્જા તથા અસાધારણ ઉત્સાહ તમારી તરફેણમાં પરિણામ લાવશે તથા ઘરના મોરચે રહેલું ટેન્શન હળવું થશે. તમે વાસ્તવિકતા સાથે મુકાબલો કરી શકો તેથી વધારે તમારા પ્રિય પાત્રને ભૂલી જવું પડશે. આપણા માટે આજના ઉપાય, જો આપણા આજના ઉપાયની વાત કરવામાં આવે તો આજે પીપળના વૃક્ષની અંદર પાણી ચડાવી એની 3 પ્રદક્ષિણા કરવી અને પ્રદક્ષિણા કરતી વખતે ઓમ નમઃ ભગવતે વાસુદેવાયના જપ કરવા. તો આ તો આજનું પંચાંગ રાશિ ભવિષ્ય. આવતીકાલે પાછા મળીશું, ત્યાં સુધી નિહાળતા રહો નવસારી લાઈવ સંચાલિત મન મંદિર પૂજન ભંડાર પ્રસ્તુત દર્શન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જોતા રહો મન મંદિર પૂજન ભંડારને સંગ ધર્મ દર્શન.